આજે ભારત સરકારે લોકડાઉન 4 આદરણીય વડાપ્રધાને વાત કરી હતી પ્રજાજોગ સંદેશમાં કે નવા રંગ નવા રૂપ સાથે લોકડાઉન 4ને મૂકવામાં આવશે. ભારત સરકારનું નોટિફિકેશન પ્રસિદ્ધ થઈ ગયું છે. ભારત સરકારે 31 મે સુધી લોકડાઉનને લંબાવ્યું પણ છે, પરંતુ સાથે સાથે ભારત સરકારે રેડ ઝોન, ગ્રીન ઝોન, ઓરેન્જ ઝોન, કન્ટેનમેન્ટ વિસ્તાર આ બધા માટે રાજ્ય સરકાર ઉપર એમને હેલ્થ વિભાગની ભારત સરકારની ગાઈડલાઈન મુજબ ઝોન બનાવવાની એમને છૂટ આપી છે. ગુજરાત સરકાર કન્ટેનમેન્ટ ઝોન અને નોન કન્ટેનમેન્ટ ઝોન એ બે ઝોનના આધારે ભવિષ્યની જે કાંઈ લોકડાઉન, લોકડાઉનની બહાર, લોકડાઉનની છૂટછાટ, લોકડાઉનનું બંધન એ આ બે કન્ટેનમેન્ટ ઝોન અને નોન કન્ટેનમેન્ટ ઝોન એ બે આધારિત ભવિષ્યમાં નિર્ણયો એ ઝોનને આધારે થશે. કન્ટેનમેન્ટ ઝોન હજુ પણ લોકડાઉનને સ્ટ્રિક્ટલી આપણે આગળ વધારી રહ્યા છે અને કન્ટેનમેન્ટ ઝોન બનાવવા માટે ભારત સરકારની હેલ્થ વિભાગની જે ગાઈડલાઈન છે એ અનુસાર આવતીકાલે બધા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનરો, ડીડીઓ બધા સાથે બેસીને પોતપોતાના વિસ્તારના કન્ટેનમેન્ટ ઝોન એ રાજ્ય સરકારમાં સુપ્રત કરશે અને રાજ્ય સરકાર એને આવતીકાલે ફાઇનલાઇઝ કરશે. આપણે આ નોટિફિકેશનનો અમલ એ પરમ દિવસથી શરૂ કરીએ છીએ. પરમ દિવસે એટલે કે મંગળવારે સવારથી એનો અમલ શરૂ થશે. આવતીકાલે બધા એના નિયમો અને એની SOP જાહેર કરવામાં આવશે અને અમલ એ મંગળવારે સવારથી કરવામાં આવશે. જે કન્ટેનમેન્ટ ઝોન છે એની બહાર આપણે છૂટછાટ આપીશું. ભારત સરકારે જે રીતે નોટિફિકેશન બહાર પાડ્યું છે એ મુજબ હવે લગભગ કન્ટેનમેન્ટ ઝોનની બહાર તમામ ઇન્ડસ્ટ્રીઝને ચાલુ કરવાની છૂટ આપવામાં આવશે. પછી એ અમદાવાદ હોય, સુરત હોય, બરોડા હોય કે રાજકોટ હોય કે ભાવનગર હોય, બધાને એ ઇન્ડસ્ટ્રીઝ ચાલુ કરવાની છૂટ આપવામાં આવશે. સાથે સાથે ટ્રાન્સપોર્ટેશનમાં છૂટ આપવામાં આવી છે, તો રાજ્ય સરકાર એ કન્ટેનમેન્ટ ઝોનની બહાર ST અને એ પણ સોશિયલ ડિસ્ટન્સના અમલ સાથે, એટલે એની SOP આવતીકાલે બહાર પડશે અને એ રીતે સિટી બસ સર્વિસ અને ST બસ સર્વિસ એ પણ આવતીકાલે કયા કયા વિસ્તારમાં કેવી રીતે ચાલુ કરવામાં આવશે એના નિયમો આવતીકાલે બહાર પડશે. ભારત સરકારના નોટિફિકેશનમાં દરરોજ સાંજે 7 થી 7:15 કર્ફ્યુ એનો અમલ કરવામાં આવશે. એટલે સાંજે 7 થી 7:15 બધાએ ઘરમાં જ રહેવાનું છે, સુરક્ષિત રહેવાનું છે અને એનો કડક અમલ સમગ્ર રાજ્યમાં કરવામાં આવશે. 31 મે સુધીનું આ નોટિફિકેશન છે, મુજબ સાંજે 7 થી 7:15 સુધી કર્ફ્યુ અને સૌ પોતાના ઘરમાં રહે એ મુજબનો અમલ કરવામાં આવશે. સાથે સાથે સ્કૂટર ચાલકો, રિક્ષા ચાલકો એમાં પણ છૂટછાટ આપવામાં આવશે, પરંતુ આવતીકાલે એના નિયમો બહાર પડશે કે કેટલા પેસેન્જર કેવી રીતે ચલાવવાનું રહેશે, કેટલા સમય માટે ચલાવવાનું રહેશે એ પણ આવતીકાલે નિયમો બનશે, પછી એની જાહેરાત કરવામાં આવશે. એવી જ રીતે ચેમ્બર ઓફ કોમર્સની જે લાગણી હતી
દુકાનો અને ઓફિસો કન્ટેનમેન્ટ વિસ્તારની બહાર ચાલુ રાખવા માટે એના પણ નિયમો એ આવતીકાલે જાહેર કરવામાં આવશે. આપણે છૂટછાટ આપીશું પણ કેવી રીતે, કેટલા કલાક, ઓલ્ટરનેટ અને કેટલી કેટલી આપણે ધીરે ધીરે જે છૂટ આપીએ કે જેથી કરીને ભીડભાડ ન થાય અને આપણે સારી રીતે એનો અમલ કરાવી શકીએ એની પણ છૂટછાટ અવશ્ય મળશે, પણ એના નીતિ નિયમો એ આવતીકાલે જાહેર કરવામાં આવશે. રેસ્ટોરન્ટો ચલાવવાની છૂટ આપવામાં આવી નથી, પરંતુ હોમ ડિલિવરી એની છૂટ આપી છે, તો એ અંગે પણ નીતિ નિયમો આવતીકાલે આપણે બહાર પાડીશું. થૂંકવા ઉપર ગુજરાતમાં, સમગ્ર ગુજરાતમાં પ્રતિબંધ, અને જાહેરમાં જે કોઈ થૂંકશે એમને 200 રૂપિયા, આખા ગુજરાતમાં એક કડક અમલ અને એક જ દંડ. જે કોઈ કોર્પોરેશને અલગ અલગ જે દંડની જાહેરાત કરી છે એને બદલે આખા ગુજરાતમાં 200 રૂપિયા દંડ થૂંકવા ઉપર લેવામાં આવશે. જાહેરમાં જે થૂંકશે એને 200 રૂપિયા દંડ આપવામાં આવશે, દંડ લેવામાં આવશે. અને સાથે સાથે માસ્ક જેને નહીં પહેર્યો હોય જાહેરમાં એમને પણ 200 રૂપિયા દંડ સમગ્ર ગુજરાતમાં. આ પણ નિયમ આપણે સમગ્ર ગુજરાત માટે બનાવી રહ્યા છીએ અને એનો અમલ પણ કડકમાં કડક રીતે કરવામાં આવશે. ગુજરાતની જનતાને મારો વિનંતી છે કે જે રીતે લોકડાઉન 3 સુધી તમે લોકોએ ખૂબ સારો સાથ અને સહકાર દિવસો સુધી આપ્યો છે, કામ ધંધા રોજી રોટી બધું છોડી અને કોરોના સમયના આપણા ગુજરાતના 6.5 કરોડની જનતાએ ખભે ખભા મિલાવી અને જે સાથ અને સહકાર આપ્યો છે, એવો જ સાથ અને સહકાર એ આપણે ભવિષ્યમાં આપ સૌ આપશો તેવી આપ સૌ પાસે મારી અપેક્ષા છે. સાથે સાથે કોરોના સાથે આપણી રોજિંદી પણ પ્રવૃત્તિ કરવાની છે. એનો મતલબ એ છે કે આપણે આ છૂટછાટ પણ કોરોના મૈટો નથી અને એ લડાઈ આપણી લાંબી છે, પરંતુ બધાનું કહેવું એ છે કે જો આપણે નીતિ નિયમોનું કડક પાલન કરશું, આપણે માસ્ક પહેરશું, સોશિયલ ડિસ્ટન્સ જાળવશું, જાહેરમાં થૂકશું નહીં, આપણે અવારનવાર સાબુથી હાથ ધોશું, આ બધું જો કરતા રહેશું તો આપણી રોજિંદી પ્રવૃત્તિ પણ ચાલશે અને કોરોનાના સંક્રમણને આપણે ખાળી પણ શકશું. એટલે કોરોનાનું સંક્રમણ મટી ગયું છે એમ માનવાની આવશ્યકતા પણ નથી. સાથે સાથે સલામતીને સાવચેતી રાખશું તો કોરોનાથી ડરવાની પણ જરૂર નથી. આ રીતે આવનારા દિવસોમાં આપણે બધા સાથે મળીને આગળ વધશું તો હું એમ માનું છું કે ધીરે ધીરે આપણે પરિસ્થિતિને થાળે પાડીએ અને જે રીતે બધા સાથે મળીને એક જંગ લડી રહ્યા છીએ ત્યારે આમાં પણ આપણે અવશ્ય જીતીશું એવી મને પૂર્ણ શ્રદ્ધા છે. કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારના લોકોને પણ મારી વિનંતી છે કે વિસ્તારમાં પૂરી જાગૃતિ ઊભી કરીએ, સર્વેલન્સમાં પૂરો સહકાર આપે, આયુર્વેદિક દવાઓથી માંડી અને વૃદ્ધો, ગંભીર રોગથી પીડાતા લોકો, આ બધાની વિશેષ આપણે ચિંતા કરીએ અને ઝડપથી આપણો વિસ્તાર હેલ્થ વિભાગના નોર્મ્સ મુજબ કન્ટેનમેન્ટમાંથી જલ્દી બહાર નીકળે એ માટે સામૂહિક પ્રયત્ન કન્ટેનમેન્ટ વિસ્તારના લોકો કરે. 31મી સુધીના લોકડાઉનમાં એનો લાભ લઈ લોકડાઉને કન્ટેનમેન્ટ ઝોનના વિસ્તારના સુરક્ષા અને સલામતી માટે જ આ લોકડાઉન સરકારને લંબાવવું પડે એવું સરકાર ઇચ્છતી નથી. કન્ટેનમેન્ટ ઝોન પણ ઝડપથી ગ્રીન ઝોન બને એ વિસ્તારના આગેવાનો, ત્યાંના લોકો આમાં પૂરો સાથ અને સહકાર આપે. કન્ટેનમેન્ટ ઝોનમાં પણ આવશ્યક ચીજવસ્તુઓ, શાકભાજી, દૂધ, દવાની દુકાનો, અનાજ કરિયાણાની દુકાનો જે લોકડાઉનમાં ચાલુ રહે છે એ ચાલુ રહેશે જ, અને આરોગ્ય સેવાઓ બધી એ પણ ચાલુ રાખવામાં આવશે. અને હું આશા રાખું છું કે ગુજરાતના કન્ટેનમેન્ટ વિસ્તાર ઝડપથી પોતાને ત્યાં આખી વ્યવસ્થા ઊભી કરી લોકજાગૃતિનો બરોબર અમલ કરાવીએ, નિયમોનો અમલ કરાવીને ઝડપથી બહાર નીકળે એવી મારી અપેક્ષા છે.